ચાલો જરા તમારી જાતને ચકાસી દરેક સાચા જવાબ માટે ચાલો આજે ગુજરાત વિશે કંઈક જાણીએ, ગુજરાતનું નોલેજ ચકાસીએ. તમારી પાસે સવાલ વાંચી અને જવાબ આપવા 20 સેકન્ડનો સમય છે. રેડી સ્ટડી ગો. ગુજરાતનું રાજ્ય પક્ષી કઈ? સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત ઇઝ નીલમણી બતક, ગુલ, ગ્રેટર ફ્લેમિંગો, કબૂતર, રાક ડવ, ગુલ, ગ્રેટર ફ્લેમિંગો. રાઈટ આન્સર ઇઝ, સાચો જવાબ છે ગ્રેટર ફ્લેમિંગો. ચલો પાંચમો સવાલ. પ્રખ્યાત નવલકથા સરસ્વતી ચંદ્ર કોણે લખી છે? હુ રોટ ધ ફેમસ નોવેલ સરસ્વતી ચંદ્ર? નવલ રામ પંડ્યા, અમૃતલાલ ઠક્કર, ભોલાનાથ સારાભાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી. એન્ડ ધ રાઈટ આન્સર ઇઝ ગોવર્ધનરામ ત્રિપાઠી. મિત્રો, હું તમને સરસ્વતી ચંદ્ર વિશે થોડી માહિતી આપું. The full novel was written over a period of 50 years. આ જે સરસ્વતી ચંદ્ર આખી નવલકથા છે એ લખવા માટે 15 વર્ષ જેટલો સમય લાગ્યો હતો, જેનો ભાગ નંબર 1 1887માં પ્રકાશિત થયો હતો, ભાગ નંબર 2 1892માં પ્રકાશિત થયો હતો, ભાગ નંબર 3 1898માં અને ભાગ નંબર 4 1901ની સાલની અંદર પ્રકાશિત થયો હતો. તમને એ જાણીને આનંદ થશે કે બેઝડ ઓન ધીસ નોવેલ સેવરલ પ્લેસ ફિલ્મ્સ એન્ડ ટીવી સિરીઝ વે મેડ. આ જે નવલકથા છે એ નવલકથા પરથી ઘણા નાટકો, ઘણા પિક્ચરો અને ટીવી સિરિયલ બનેલા છે, જે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. થોડી માહિતી હજી આપું. ફિલ્મ સરસ્વતી ચંદ્ર, આના પરથી જે બધી ફિલ્મ બનેલી છે એમાંથી એક સરસ્વતી ચંદ્ર, જે રિલીઝ થઈ હતી 1968ની અંદર, જેની અંદર નૂતન અને મનીષે પાત્ર ભજવેલું હતું, જેના ડાયરેક્ટર હતા ગોવિંદ સરિયા. ત્યાર પછી આ જે પિક્ચર હતું એના પરથી, આ નવલકથા પરથી ટીવી સિરિયલ પણ બનેલી હતી. ટીવી સિરિયલનું નામ પણ સરસ્વતી ચંદ્ર. એ જે ટીવી સિરિયલ છે એ 2013-2014ના ગાળાની અંદર પ્રકાશિત થઈ હતી, જેના પ્રોડ્યુસર હતા SLB સંજય લીલા ભંસાલી પ્રોડક્શન. જે ટીવી સિરિયલ સ્ટાર પ્લસ પર પ્રકાશિત થતી. તો આ થોડી ગૌરવ લેવા જેવી માહિતી ખરી ગુજરાતીઓ માટે. તો ચાલો વધીએ આગલા સવાલ તરફ. ગુજરાતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉપવન એટલે કે નેશનલ પાર્ક કયું છે? વિચ વન ઇઝ ધ લાર્જેસ્ટ નેશનલ પાર્ક ઇન ગુજરાત? બ્લેકબર્ગ નેશનલ પાર્ક, વાંસડા નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક, ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક.
right answer is Gir Forest National Park. ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? વેર વોઝ ધ ફર્સ્ટ પ્લેનેટોરિયમ ઓફ ગુજરાત એસ્ટાબ્લિશ્ડ? રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા. The right answer is Surat. થોડી તમને એના વિશે માહિતી આપું. Name of that planetarium is Sardar Vallabhbhai Patel Museum and Planetarium, Surat, which is also known as Sardar Sangrahalay. જે સર્વપ્રથમ પ્લેનેટોરિયમ ગુજરાતમાં બનેલું હતું તેનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ અને પ્લેનેટોરિયમ, સુરત. તે જગ્યા સરદાર સંગ્રહાલય તરીકે પણ પ્રખ્યાત છે. વિચ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1889. આ જે મ્યુઝિયમ છે એ 1889 સાલની અંદર સ્થપાયું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? વેર વોઝ ધ સ્વામી દયાનંદ સરસ્વતી બોર્ન? ટંકારા, માધવપુર, અજમેર, મહુવા. સાચો જવાબ છે ટંકારા. ચલો થોડી માહિતી તમને સ્વામી દયાનંદ સરસ્વતી વિશે આપી દઉં. હી બોર્ન ઓન ફેબ્રુઆરી 12, 1824. કરસનજી લાલજી તિવારી વોઝ હિઝ ફાધર્સ નેમ એન્ડ યશોદાબાઈ તિવારી વોઝ હિઝ મધર્સ નેમ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824 રોજ થયો હતો. કરસનજી લાલજી તિવારી એમના પિતાનું નામ છે અને એમના માતાનું નામ છે યશોદાબાઈ તિવારી. ઓન 7 એપ્રિલ 1875 સ્વામી દયાનંદ સરસ્વતી ફોર્મ ધી આર્ય સમાજ એટ બોમ્બે. પ્રખ્યાત આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ 7 એપ્રિલ 1875 રોજ મુંબઈ ખાતે કરેલી હતી. આર્ય સમાજ હેઝ સ્પ્રેડ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ આઉટસાઇડ ઇન્ડિયા ઓલ્સો. આર્ય સમાજ હેઝ ધેર પ્રેઝન્સ ઇન મોર ધેન 18 કન્ટ્રીઝ in which USA, UK, Australia, Canada are also the part of it. આર્ય સમાજ એ ખાલી ભારતની અંદર ફેલાયેલો નથી, ભારતની બહાર પણ એનું વર્ચસ્વ છે. ભારત બહાર પણ આર્ય સમાજ ફેલાયેલો છે. આર્ય સમાજ એ ભારતની બહાર 18 કરતાં વધારે અલગ અલગ દેશોની અંદર પોતાનું અસ્તિત્વ ધરાવે છે, જેમાં યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા મોટા મોટા દેશોનો સમાવેશ પણ થાય છે. સ્વામી દયાનંદ સરસ્વતી હેઝ મેડ મેની એનિમીઝ અરાઉન્ડ હિમ બીકોઝ ઓફ હિઝ રેડિકલ થિંકિંગ એન્ડ અપ્રોચ ટુ સોશિયલ ઇશ્યુ. મહારાજા ઓફ જોધપુર જસવંતસિંહ II had invited Swamiji
to sort blessings. One of the cook mixed pieces of glass in Swamiji's milk and he died on 30th October 1883 on the day of Diwali at Ajmer. Swamiji je potani vichardhara hati, je kurivajo dur karvani vichardhara hati, e vichardhara ne lide ghana dushmano banavi baitha hata. E samay darmyan Jodhpur na Maharaja Jaswant Singh II એ સ્વામીજીના આશીર્વાદ લેવા માટે સ્વામીજીને પોતાને ત્યાં આમંત્રણ આપેલું. એ આમંત્રણનો સ્વીકાર કરી સ્વામીજી ત્યાં એમને મળવા ગયેલા. આ જે ઘણા બધા દુશ્મનો બનાવેલા હતા એમાંથી કોઈની મિલીભગતને લીધે ત્યાંના જે રસોઈયા હતા એ રસોઈયામાંથી કોઈ એક રસોઈયાએ સ્વામીજીના દૂધના ગ્લાસની અંદર કાચનો ભૂકો મેળવી અને એમને પીવડાવી દીધો. એના લીધે સ્વામીજીની તબિયત ઘણી વધારે ખરાબ રહી અને 30 ઓક્ટોબર 1883 રોજ દિવાળીના દિવસે અજમેર ખાતે સ્વામીજી પરલોક સિધારી ગયા. ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? વોટ ઇઝ ધ સ્ટેટ સોંગ ઓફ ગુજરાત? જય જય ગરવી ગુજરાત, કસુંબીનો રંગ, વૈષ્ણવ જંતો અને ગુજરાતની ગાથા. સાચો જવાબ છે જય જય ગરવી ગુજરાત. મિત્રો, પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ એન્ડ ડુ ગીવ અ લાઈક ઇફ યુ લાઈક ધીસ વિડીયો. આગલો સવાલ. આરાસુર પર્વત ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે? The Aarasur mountain is situated in which district of Gujarat? Dang, Panchmahal, Banaskantha, Sabarkantha. સાચો જવાબ છે બનાસકાંઠા. મિત્રો, હું તમને એના વિશે થોડી વાત કરું. આરાસુર માઉન્ટેન ઇઝ ફ્રોમ અરાવલ્લી હિલ્સ, લોકેટેડ ઇન બનાસકાંઠા, ગુજરાત. આરાસુર જે પર્વત છે એ જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓમાંનો એક પર્વત છે જે બનાસકાંઠાની અંદર ફેલાયેલો છે. અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી સુધી ફેલાયેલી છે. અ વેરી ફેમસ ટુ લોકેશન્સ નેમ આબુ અંબાજી. ધ અંબાજી ટેમ્પલ ઇઝ લોકેટેડ ઓન આરાસુર માઉન્ટેન. ગુજરાતીઓ માટે ફરવાનું જે એક પ્રખ્યાત સ્થળ છે આબુ અંબાજી, એ આબુ અંબાજીમાંથી જે અંબાજીનું મંદિર છે, અંબાજી માનું મંદિર છે, એ આરાસુર પર્વત ઉપર સ્થિત છે. ધેટ ઇઝ વાય ઇન વન ઓફ ધ ગુજરાતી ગરબા માતાજી ઇઝ નેમ માં આરાસુરવાલી. It is believed that the heart of Sati Devi was fallen there. એટલા માટે જે એક પ્રખ્યાત ગુજરાતી ગરબો છે એ ગરબાની અંદર અંબા માને
માં આરાસુરવાળીના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. This place is one of the Shakti Pith in India. It is believed that the heart of Sati Devi has fallen there. આ જે જગ્યા છે એ ભારતની અંદર આવેલી ઘણી બધી શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ છે. એવું માનવામાં આવે છે કે દેવી સતીનું જે હૃદય છે એ ત્યાં પડ્યું હતું. ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા? હુ વોઝ ધ ફર્સ્ટ ગવર્નર ઓફ ગુજરાત? શારદા મુખર્જી, મહેદી નવાઝ જંગ, શ્રીમન નારાયણ, કાંતિલાલ દેસાઈ. અને સાચો જવાબ છે મહેદી નવાઝ જંગ. તમારો સ્કોર કેટલો થયો? તમારો સ્કોર મને આ વિડીયોની નીચે આવેલી કમેન્ટની અંદર લખી અને જણાવશો. મિત્રો, તમારો જે સ્કોર આવ્યો છે તો આ ચેલેન્જ તમે તમારા મિત્રને આ વિડીયો મોકલી અને પૂરી કરજો. એને આ વિડીયો ફોરવર્ડ અચૂક કરજો અને કહેજો કે ભાઈ, તમે જો ગુજરાતી છો તો તમારી પાસે ગુજરાત માટે, ગુજરાત વિશે કેટલી માહિતી છે એ ચકાસીએ આપણે.